હોસ્પિટલમાં એક દિવસે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર સહિત અન્ય જિલ્લાઓમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે. લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈને એક દિવસમાં ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી, તેમજ મિલકતનું પરીક્ષણ કર્યું હતું, જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને 2 મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે વાતને 2 મહિના પૂરા થવા છતાં આ બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કરતા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે. આ ઇમારતને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ 15 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ ઇમારતોને 60 દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો, જેની સમયમર્યાદા 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ છે. સુરત શહેરની કાયદા કથા સંસ્થા ઇમારતો ખાલી નહીં થતાં આજે એક દિવસ ધરણા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે. તેમ છતાં વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં જવાની ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી. આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે. તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે. વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે. એક દિવસીય ધરણા છે. જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે. એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી.